વિશ્વને જ્યારે કોરોનાએ ભાડામાં લીધું હતું ત્યારે ભારતમાં લોકડાઉનનો સામનો કરી રહેલ પ્રજા માટે ધંધા રોજગાર મજબૂરીથી બંધ રાખવા પડ્યા હતા અને બહુ જ મોટા નુકસાન ભોગવવા પડ્યા હતા. વાત કરીએ શિક્ષણની તો લોકડાઉન દરમિયાન શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું અને શિક્ષકોને ફરજ ઉપર હાજર રહેવાની ફરજ સરકાર દ્વારા પાડવામાં આવી હતી. ડીસા તાલુકાની ડાવસ પ્રાથમિક શાળા લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાના 4 શિક્ષકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગનું પ્રદર્શન બીટ કેળવણી નિરીક્ષક નસીફાબેન તથા હંસાબેન, બીઆરસી સાહેબ તથા સીઆરસી સાહેબ, એસએમસી શાળાના સ્ટાફ સૌએ હાજર રહી રિબિન કાપી બે વર્ગોને ખુલ્લા મૂક્યા હતા, જેમાં શાળાના 4 શિક્ષકોએ સ્વખર્ચે અને જાત મહેનતે બે ઓરડાઓની દિવાલો ઉપર વિષય વસ્તુને આવરી લે તેવી રીતે વોલ પેઇન્ટિંગ કરીને શાળાની દિવાલો બાળકોને ગમતી દિવાલો બનાવીને બાળકો તેમાંથી મૂલ્ય શિક્ષણ તથા વ્યવહારુ સમજ મેળવીને કંઈક શીખે તેવો અદ્ભુત પ્રયાસ કર્યો છે. આ તબક્કે હાજર તમામ અધિકારીઓએ પણ આ કાર્યને વખાણીને શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પ્રાથમિક શાળા એ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળા છે અને આ સરકારી શાળાએ બાળકોને મૂલ્યલક્ષી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આજે કટિબદ્ધ છે અને તેના માટે અમારી ડાવાસ પ્રાથમિક શાળાને લોકડાઉન સમયગાળા દરમિયાન શાળાની અંદર વર્ગખંડની અંદર ઇનોવેટિવ એક્ટિવિટી કરી છે કે બાળક પોતે પોતાની નજર સામે દરેક વિષયોનું જ્ઞાન મેળવે અને આપમેળે પોતાની રીતે એ શિક્ષણ મેળવવા માટે કટિબદ્ધ બને એટલા માટે આ અનોખો પ્રયાસ અમારી ડાવાસ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યો છે અને શિક્ષક ભાઈબહેનોએ પણ ખૂબ જ પોતે સ્વખર્ચે એક આ ઇનોવેટિવ એક્ટિવિટી કરી છે તો ખરેખર એ બહુ બાળકો માટે હિતાવહ છે, સારું શિક્ષણ મેળવી શકશે. અમારીમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે બાળકો શાળામાં હતા નહીં ત્યારે અમને વિચાર આવ્યો કે જ્યારે બાળકો શાળામાં આવે ત્યારે શાળામાં આવીને કંઈક નવું જોવે, કંઈક નવું દેખે, તેથી અમે 6-8ના 4 શિક્ષકોએ વિષયવસ્તુ લર્નિંગ આઉટકમ આધારિત શાળાની દિવાલો પર વોલ પેઇન્ટિંગ સ્વખર્ચે અને જાત મહેનત કરીને બાળકો તેમાંથી કંઈક જોઈને શીખે અને નવું કંઈક પ્રેરણા લે એવો એક નાનો પ્રયાસ કર્યો છે.